ઢોંગીઓની જેમ જાતને ઉદાસ કરીને ઉપવાસ ન કરો. તેઓ પોતાનો ચહેરો વિચિત્ર બનાવી લે છે જેથી લોકો એમ સમજે કે તેઓ ઉપવાસ કરી રહ્યા છે. હું તમને એમ કહું છું, તેમને પોતાનો બદલો મળી ગયો છે. પરંતુ તમે જ્યારે ઉપવાસ કરો ત્યારે માથામાં તેલ ચોપડો અને પોતાનું મોઢું ધોઈ લો, જેનાથી લોકોને નહીં પણ માત્ર તમારા પિતાને, જે અદૃશ્ય છે, જાણ થાય કે તમે ઉપવાસ કરી રહ્યા છો. તમારા પિતા, જે અદૃશ્યને પણ જોઈ શકે છે, તમને બદલો આપશે. પૃથ્વી પર પોતાને માટે ખજાનાનો સંગ્રહ ન કરો. જ્યાં કાટ લાગે છે, કીડા ખાય છે અને ચોર ખાતર પાડીને ચોરી જાય છે. સ્વર્ગમાં પોતાને માટે ખજાનો જમા કરો જ્યાં ન તો કાટ લાગે છે, ન કીડા ખાય છે અને ન ચોર ખાતર પાડીને ચોરી શકે છે. કેમ કે જ્યાં તમારી મૂડી છે ત્યાં જ તમારું મન પણ લાગેલું રહેશે. આંખ શરીરનો દીવો છે. જો તમારી આંખો સારી હશે તો તમારું આખું શરીર પ્રકાશપૂર્ણ રહેશે, પણ જો તમારી આંખો બીમાર છે તો તમારું આખું શરીર અંધકારમય થશે. એટલા માટે જે જ્યોતિ તમારામાં છે, જો એ જ અંધકાર છે તો એ કેટલો ઘોર અંધકાર હશે. કોઈ પણ વ્યક્તિ બે સ્વામીઓની સેવા ન કરી શકે. ક્યાં તો એ એકથી વેર રાખશે અને બીજાને પ્રેમ કરશે, અથવા એકનો આદર અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વર અને ધન બંનેની સેવા ન કરી શકો.